નમસ્કાર, રણજીત વિલાસ પેલેસમાં હું છું. દેવગઢ બારિયામાં આવેલો છે. જેમ તમને બાલારામનો મહેલ બતાવ્યો હતો, એમ દેવગઢ બારિયાની પેરિસ ઓફ પંચમહાલની બ્યુટી પણ બતાવી છે. આ લાલ બંગલો તરીકે પણ ઓળખાય છે અને આ જે પ્રતિમા છે મહારાજા રણજીતસિંહજીની છે અને એના પછી એમની પેઢીઓ સુધી અને આ અત્યારે આ કમર્શિયલી અલગ રીતે પણ આ મહેલ હજુ એનું અસ્તિત્વ છે અને મહેલની બ્યુટી, ત્યાંની એન્ટિક વસ્તુ એ બધું બહુ જ સરસ છે અને એટલે તમને લઈ જવા છે અંદર આ લાલ મહેલમાં. અંદર જઈને તમને ઘણું બધું બતાવીશ. ટ્યુરિસ્ટ જો આવે એડવાન્સમાં જાણ કરીને તો આ મહેલ જોવા માટે ખુલ્લો હોય છે. બુકિંગ્સ મળતા હોય છે પણ ક્યાંય ઓનલાઈન એની અવેલેબિલિટી નથી હોતી, કેમ કે પહેલાં અહીંયા રિસોર્ટ શરૂ કર્યો હતો, સંભાવ બંધ કરી દીધો છે. આ બગી છે એ પણ માત્ર એ રીતે દર્શાવવા માટે રાખવામાં આવી છે અને પછી હોશિયાર મહારાજા પધાર રહે હે એ રીતે આખા આ દરવાજાઓ ખુલતાની સાથે જ તમે જે એરિયામાં પ્રવેશ કરશો ત્યાં તમારા માટે બહુ જ બધી એન્ટિક વસ્તુઓ છે. અને એટલે જ ઉદાહરણ તરીકે તમને અહીંયા જેમ વાઘ દેખાય છે તો આ વાઘ તો નકલી છે, અસલી વાઘ પણ તમને બતાવીશ. પણ તમે આ જુઓ, રણજીતસિંહજીના દીકરા હતા હીરાસિંહ અને હીરાસિંહના દીકરી ગીતાબા. ગીતાબા તો અત્યારે યુએસ બેઝ છે, પેલેસમાં કોઈ સીધી રીતે નથી જોડાયેલા પણ એમનો કહેવાય એ પેલેસ. અને એટલે આ એમના પરિવાર, આ એમની પરંપરાઓ. આ હીરાસિંહજીને શોખ હશે બહુ શિકારનો, એવું મને આ બધું જોતા લાગી રહ્યું છે, કેમ કે બહુ બધી અલગ અલગ જગ્યાએ આવી રીતે શિકાર કરેલું ઘણું બધું મૂકેલું છે. જેમ કે આ બાજુ, અચ્છા આ બધું અસલી છે. મેં પહેલાં કન્ફર્મ કર્યું કે આ નકલી છે કે અસલી, પણ આપણે કહ્યું કે બધું જ અસલી છે. વાઘ મેં કહ્યું હતું, આ બાજુ જઈએ વાઘ બતાવીશ હું. અને આ જુઓ અહીંયા પણ આ અસલી વાઘ છે. અને આ ક્યાં કરેલો છે શોટ? દહેરાદૂન. તો દહેરાદૂનના જંગલોમાં જ એ સમયે શિકાર ને બધું અલાઉ હતું અને એટલે એ સમયે બધું થતું હશે. મારી કોઈ આ વિશે પર કોઈ પર્સનલ ટિપ્પણી નથી પણ અલગ અલગ રીતે સરસ બધું, ઘણું બધું છે, ઘણું બધું એન્ટિક છે. આ રહ્યું, આ પણ 1957માં મહારાજા હીરાસિંહ એમના દ્વારા જ શિકાર કરવામાં આવેલો છે. એના સિવાય ફેમિલીના ઘણા બધા ફોટોગ્રાફ્સ છે. દેવગઢ બારિયામાં 2-3 પેલેસીસ છે, આખું આ સ્ટેટ હતું એટલે અલગ અલગ છે. અહીંયા ઓબ્વિયસલી જે બધાને બહુ જ રોયલ લાગે, ડાઇનિંગ એરિયા છે. તમે અહીંયા શાંતિથી બેઠા હો તો ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ કે તમે એ લક્ઝરી ફીલ કરવાના છો. અને જે બધી રોયલ ડિશીસ, ખાસ તો વેજીટેરિયન્સ માટે તો, એટલે કે આપણા જેવા લોકો માટે બહુ લિમિટેડ ડિશીસ હોય છે, આપણા માટે બધું રોયલ હોય છે. પણ એ સિવાય ઘણી બધી રોયલ ડિશીસ કદાચ પીરસાતી હશે એવું હું માની રહી છું. અહીંયા બાકીની બહુ બધી એન્ટિક વસ્તુઓ છે, જેમ કે આ હાથીના દાંત તમને દેખાતા હશે. એ સિવાય આ જે બેસવાનો એક લોબી એરિયા છે શાંતિથી, ત્યાં પણ ઘણું બધું છે. આ રણજીતસિંહજીના ફોટોઝ છે. કેપ્ટન હિઝ હાઈનેસ મહારાઓલ શ્રી સર રણજીતસિંહજી KCSI. આ રણજીત નિવાસી એક સાગર મહેલ પણ આવેલો છે. એ સિવાય ઘણું બધું મૂકેલું છે. આ બહુ સરસ છે, વિવિધ ચિત્ર છે આખું, પણ શિવાજીનું છે અને બહુ સરસ રીતે શિવાજીએ જે પેલો વાઘ નખથી વધ કર્યો એ દર્શાવતું એક ચિત્ર છે. એ સિવાય આ રાણી લક્ષ્મીબાઈનું ચિત્ર છે અને આ મહારાણી સાહેબ દિલેર કુમારી દિલેર કુંભાર બા સાહેબ, તો આ એમનું ચિત્ર છે. અને એ સિવાય કોઈ સુંદર ભીત ચિત્ર મૂકેલું છે. હિઝ હાઈનેસ ધી રાજા ઓફ બારિયા એ પણ છે. અરે અહીંયા સાગર મહેલ પણ આવેલો છે. ઘણું બધું છે અને એકચ્યુઅલી આને સાચવીને મૂકવું એ બહુ જ મહત્વનું છે અને આ બધું બહુ જ રેર થતું જાય છે. એ દ્રષ્ટિકોણથી પણ બહુ જ મહત્વનું છે, કેમ કે પરિવારનો હોય કે કોઈનો પણ હોય, છેલ્લે આ સ્ટેટનો એ વારસો છે. જે તે સમયે બારિયા સ્ટેટ હતું અને બારિયા ઉપરથી અમે એને દેવગઢ નામે એક ડુંગર છે ને એના પરથી આખું દેવગઢ બારિયા નામ પડ્યું એવું કહેવાય છે. શું કામ મેં પેરિસ ઓફ પંચમહાલ કહ્યું, કેમ કે એને ઉપનામ મળ્યું છે. અહીંયા લેક્સ છે, બહુ જ સુંદર સુંદર તળાવો આવેલા છે. સાગતળાનું તળાવ છે, દેવગઢ બારિયામાં ઘણા બધા તળાવ છે એટલે ઓલરેડી એ બહુ બ્યુટિફુલ છે. આ બધા વાસણો છે જે જોવામાં જો કોઈને રસ હોય તો એ વાસણ. એ સિવાય આ પણ સાચું હશે એવું માનવાને કોઈ અવકાશ આમ તો છે નહીં, પણ છતાંય જોઈ લઈએ, કદાચ સાચું જ છે એવું લાગે છે ને. કોઈ છે નહીં અત્યારે મને કહેવા માટે, એટલે હું મારી જાતે ધારીને કહી રહી છું. બંધ છે અત્યારે, પણ આ બહુ જ બ્યુટિફુલ પૂલ ટેબલ છે
આખા મહેલમાં જો મારો કોઈ ગમતો સેક્શન હોય તો જે સ્કૂલ ટેબલ, જેને રમવાની બહુ મજા આવતી હોય લોકો માટે છે. અને બાકીના ઘણા બધા ફોટોગ્રાફ્સ પણ છે અહીંયા. ત્યાં રહ્યા બધા બોલ્સ અને પછી સ્કોર કાર્ડ માટેની બહુ સરસ વ્યવસ્થા છે, તો એ પણ જોઈએ. એ સિવાય તમને એક રૂમ પણ બતાવવો છે. અહીંયા જે લોકો રહેવા માટે આવતા હોય એ લોકો ક્યાં રહેતા હોય છે જનરલી? આ ઓફિસ છે આઈ થિંક, રાઈટ? આ ઓફિસ છે. ઓફિસ છે, ઓફિસમાં બંદૂક પણ છે. અને બાકીના તો બધા પરિવારના ફોટોગ્રાફ્સ છે મૂકેલા છે. ઉપર સિમ્બોલ છે બારિયા સ્ટેટનું, સ્મરણમ વર્તતે, એ કદાચ એમનું એ સમય સૂત્ર હશે. અને ઘણી બધી બહુ જ સુંદર બુક્સ છે, પુસ્તકો છે ઘણા બધા. તમે એને અહીંયા પાછળ આવીને જોશો તો આખું તમને લોંગ શોટમાં દેખાશે. એકદમ બ્યુટિફુલ લાઇબ્રેરી છે, બહુ જ બધા પુસ્તકોથી ભરેલી. વાઇલ્ડ એનિમલ્સ, એન્સાઇક્લોપીડિયા, ધ પિક્ચર રામાયણ, શેક્સપિયરનું કામ, અને એ સિવાય ઇનશોટ બહુ જ સારી સારી બુક્સ છે જે અહીંયા ભરેલી છે. બેડરૂમ તમને બતાવી દઉં એકદમ ક્રિસ્પ અને સંક્ષિપ્તમાં. એક્ટિવિટીઝ માટે અહીંયા હવે રિસોર્ટ બંધ થઈ ગયો છે. જ્યારે રિસોર્ટ હતો ત્યારે અહીંયા બાકીનું બધું ઘણું હતું. એક્ટિવલી હવે રિસોર્ટ નથી, બુકિંગ્સ મળે છે એવું કહ્યું મને અત્યારે. પણ એ કોઈ ઓનલાઈન બુકિંગની કે એવી કોઈ વ્યવસ્થા નથી. પણ એ સિવાય જો કોઈ આવીને રોકાય તો એના માટે આ સુંદર મજાનો બેડરૂમ છે. ધીસ ઇઝ ઇટ. તો બહુ જ સુંદર લાલ મહેલ, એના એકદમ ક્લોઝિંગમાં હું તમને સરસ ડ્રોન શોટ્સ બતાવીશ એટલે તમે વિઝ્યુઅલી જોઈ શકો. પણ દેવગઢ બારિયાની બ્યુટી, આમ બે રાજ પરિવાર છે અલગ અલગ, એટલે જે અત્યારે જે તુષાર બાબા અને એ લોકો રહે છે એ મહેલ અલગ છે. પણ એ મહેલમાં એ લોકો રહે છે, એમની એકદમ પ્રાઇવેટ પ્રોપર્ટી છે, એટલે ટુરિસ્ટ માટે ઓપન નથી અને એટલા માટે અમે તમને નથી બતાવી રહ્યા. પણ આ મહેલ ટુરિસ્ટ માટે ઓપન છે.